નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણી વિડીયોમાં જોઈશું ધોરણ નવ વિષય ગણિત પ્રથમ પરીક્ષા બે હજાર એકવીસ બાવીસ એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે તમારે આજે એટલે કે તારીખ વીસ દસ બે હજાર એકવીસના રોજ જે પેપર લેવાયું છે એ ઓરિજિનલ ધોરણ નવનું પેપર આ ઓરિજિનલ પેપર છે એ એ સો ટકા સાચું છે બરોબર છે એ માધ્યમ ગુજરાતી છે કુલ ગુણ પચાસ છે અને બે ક્રાઉન્ડનો સમય આપવામાં આવે છે તો આ પેપર આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો ફટાફટ જોઈ લેજો શરૂઆત કરીએ જો વિભાગ એથી શરૂઆત કરી છે વિભાગ એ છે સૂચના મુજબ જવાબ લખવા લખવાના છે પ્રત્યે ગુણ છે અહીંયા જો તમારી સમક્ષ આપ્યા છે કે નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અહીંયા તેર તૃત્યાંશ ત્રણ તેરાંશ એક હાજરી જગ્યા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે બરોબર છે બીજો અહીં આપ્યું છે આ ચાર ઓપ્શન છે શાંત અનંત આવૃત અનંત અનાવૃત અને એક પણ નહીં તમારે શોધીને લખવાનો હતો બીજો બહુપદી એક્સ જે આપે છે ચાર ઓપ્શન આપે એમાં તમારે શોધીને લખવાના હતા નંબર ત્રણ એક્સ એક્સ એ આમને ખાલી જગ્યાએ પણ કહેવામાં આવે છે કોટી ભુજ નિશાન કે કિરણ એ તમારે શોધીને લખવાના હતા જોઈએ નીચેના પ્રશ્નના જવાબમાં એક શબ્દ શબ્દો લખવાના છે યુક્લિડ કયા દેશનો વતની હતો બરાબર છે પ્રશ્ન ચાર પ્રશ્ન પાંચમાં અહીંયા તમારે સમક્ષ આપે છે કે એ બરાબર ચાર અને બી બરાબર છ હોય તો એ એ ઓછા બી બી ઓછા એ કયા ચરણનું બિંદુ છે છઠ્ઠો કોઈ પણ ઘટનાની સંભાવના કેટલી હોય છે નીચે વિધાનો ખરાબ છે ખોટો તમારે લખવાનું વિધાન સાચું ખોટું લખવાનું હતું બરાબર છે આઠમો પણ એ છે હવે જોઈએ પ્રશ્ન આગળ નીચેના જોડકા સાચો બને અને તેમ જોડકો જોડવા છે વિભાગ અ એ અને બ આપે છે તો બરાબર છે આ પાય પછી આની સામે ચાર ઓપ્શન આપ્યા છે બરાબર છે તો એ તમારા જોડકા જોડવાના હતા હવે જોઈએ બીજો આગળ બી ભાગ જોઈએ તો એની અંદર પણ નીચેના પ્રશ્નો ગણતરી કરવા દાખલા ગણવાના હતા અગિયારનો પ્રશ્ન તમારી સમક્ષ આપેલો છે જો ત્યારબાદ બારમો પ્રશ્ન આપેલો છે એના અથવામાં એક પ્રશ્ન આપેલો છે અહીંયા આ રીતે તેરમો પ્રશ્ન તમારી સમક્ષ છે ચૌદમો પણ તમારી છે અથવા છે ત્યારબાદ અહીંયા ચૌદમો પ્રશ્ન અથવામાં છે પંદરમો પ્રશ્ન તમારી સમક્ષ આપેલો છે ત્યારબાદ સોળમો પ્રશ્ન જોઈએ આપણે સોળમો પ્રશ્ન પણ અહીંયા આપેલો છે સમીકરણ જે છે એની કિંમતો શોધવાની હતી સત્તરમો પ્રશ્ન સમીકરણ હોય એની કેની કિંમત શોધવાની હતી અથવામાં આપી છે બરોબર છે એને સાબિત કરવાનો તો બરોબર છે આમ ત્યારબાદ અઢારનો પ્રશ્ન તમારી સમક્ષ છે અઢારનો પ્રશ્ન શું કહેવા માગે છે કે બાળકો હોય તો અહીંયા તમારે કોષ્ટકમાં સંખ્યા દર્શાવવાની કુટુંબો હોય બે પ્રશ્નો જવાબ આપવાના હતા ત્યારબાદ વિભાગ સી જોઈએ તો વિભાગ સીની અંદર નીચેના પ્રશ્નો માગ્યામાં ગણતરી કરવાના છે તો બિહારની પાંચ થેલી હોય અને એના આધારે તમારે શું કરવાનું પ્રશ્ન જવાબ અહીંયા તમારે આપવાના હતા ગણતરી કરી અને બીજી કોષ્ટમાં અહીંયા ભરવાની હતી બરાબર છે તો ચાર બીજ હોય તે આપેલી છે ત્યારબાદ જોઈએ આપણે છેલ્લે કે પ્રશ્ન નંબર વીસ યુક્રેન પાંચ પૂર્ણ ધારણા તમારે મૂકવાની હતી ફેન સેલ્સિયસ રૂપર કરતું શું એક સમીકરણ બતાવવાનું હતું અહીંયા ત્રણ છે આપેલા છે ત્યારબાદ સાદુરૂપ આપવાના હતા બે અથવા જે છે એના અથવામાં અહીંયા તમે જોઈ શકો છો અથવા દાખલો અહીંયા આપણે સાદું રૂપ આપેલું છે ત્યારબાદ આપણે દાખલા ગણવાના હતા અને છેલ્લે વિભાગ ડી જોઈએ તો વિભાગ ડીની ડીની અંદર જો શું આપી શકે માંગ્યા મુજબ ગણતરી કરવાની છે બરાબર છે અહીંયા ત્રેવીસમો પ્રશ્ન તમે જોઈ શકો છો ચૌદમો છે અહીંયા એક સમીકરણ આપેલું છે પચીસમાં પણ એક અવય પાડવાના હતા અને પચીસમાનો અથવામાં આપેલો છે વિસ્તરણ કરવાનું હતું જે અહીંયા તમારી સમક્ષ બે આપેલા છે તો આ રીતે તમારે આજે પેપર લઈ છે જો તમારી સમક્ષ પેપર મૂકી છે તો ફટાફટ વિડીયો જોઈ નાખો અને પેપર લખવા આપી જાઓ જો તમે વિડીયો ગમે હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્ર વિડીયો શેર કરો છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ છે અને ન કરો સબસ્ક્રાઈબ કરવાનું બોલશો નહીં વિડીયો પૂરું જોવા જવાબ તમારે દરેક દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું